નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે આજના લેક્ચરની અંદર ધોરણ 5 ની અંદર આસપાસ પર્યાવરણની અંદર છઠ્ઠો પાઠ ભણવાનો છે, જળ એક જીવન. આ પાઠની આપણે ચર્ચા છે બે લેક્ચરની અંદર કરી દીધી, બરોબર. આજે ત્રીજો લેક્ચર છે એનો. પહેલા લેક્ચરની અંદર આપણે પાણીનું મહત્વ શું એના વિશે ચર્ચા કરી, બરોબર. અને જે અછત વિસ્તારો છે કે જ્યાં પાણી મળવું મુશ્કેલ છે ત્યાં એ લોકો પાણીનો સંગ્રહ કેવી રીતે કરતા એની ચર્ચા કરી. બીજા લેક્ચરની અંદર આપણે પાણી વિશેના રીતિ રિવાજો છે એના વિશે ચર્ચા કરી, અને પાણી આપણે કઈ કઈ જગ્યાએથી મળે છે એ સ્થળોના સ્થળો વિશે ચર્ચા કરી. આજે આપણે આ પાઠની અંદર બીજા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે એની અંદર આપણે ઓલી ચિત્ર વાર્તામાં કીધું હતું કે ઘણા એવા જે ગામડાઓ અથવા તો સિટીઓ છે કે જ્યાં છે ઈ ગ્રામ પંચાયત દ્વારા અથવા તો નગરપાલિકા દ્વારા પાણી છે એ પૂરું પાડવામાં આવે છે. તો અહીંયા આપણે એ ચર્ચા કરવાની છે કે આપણે જે પાણીનો વપરાશ કરીએ છીએ, પાણીના વપરાશના બિલ વિશે. આજનો આપણા ટોપિક છે એની અંદર આપણે એ જોવાનું છે કે આપણે પાણીનો વપરાશ કરીએ છીએ તો એ શું આપણે નગરપાલિકા પાણી આપે છે તો મફતમાં પાણી આપે છે? ના, નગરપાલિકા છે આપણે મફતમાં પાણી આપે નહીં, એના માટે આપણે છે એ પૈસા ચૂકવવા પડે. નગરપાલિકા સિટીની અંદર છે નગરપાલિકાનું પાણી આવતું હોય તો એમાં આપણે મહિને મહિને જેમ લાઇટ બિલ આવે એમ મહિને મહિને પાણીના પૈસા છે ચૂકવવા પડે. એવી રીતે ગામડાઓની અંદર ગ્રામ પંચાયત દ્વારા છે આપણે ઘરે ઘરે નળ કનેક્શન હોય તો એ નળ કનેક્શનમાં આપણે પાણી મળે છે. કોઈ કોઈ જગ્યાએ કાયમી છે એ કલાક બે કલાક પાણી મળે આપવામાં આવે, અથવા તો અમુક જગ્યાએ એકાત્રા એક દિવસે ને એક દિવસે છે કલાક દોઢ કલાક પાણી આપવામાં આવતું હોય. કોઈ દિવસમાં છે એ મોટું ગામ હોય તો બે ત્રણ દિવસે પાણી આપવામાં આવે. તો આવી રીતે પાણી આપવામાં આવે છે તો એ પાણીનું પણ આપણે પૈસા આપવા પડે છે, એનું ભાડું આપવું જ પડે છે, જેને આપણે એમ કહીએ છીએ કે પાણીનો પણ કર ચૂકવવો પડે છે. તો આ છે આવી રીતે આપણે પાણી છે વપરાશ કરીએ છીએ કે એના એવી રીતે છે આપણે જે પાણીના કર ચૂકવીએ છીએ અથવા તો જે પૈસા આપીએ છીએ એ પૈસા છે આપણે એનો ઉપયોગ છે એ બહારથી આપણા ગામમાં નદી નાળા કે ડેમ કે કાંઈ ન હોય તો આજુબાજુના વિસ્તારમાં અથવા તો દૂર ક્યાંય જે ડેમ નદી કે હોય છે ત્યાંથી પાણી છે એ પહોંચાડવામાં જે ખર્ચો થાય છે એમાં વસૂલ કરવામાં આવે છે. તો એ સમજાવવા માટે આપણે એમ જોઈએ કે ખરેખર આપણે એમ જોઈએ કે શું આપણે પાણી વાપરીએ છીએ, બરોબર. તો આપણે જેવી રીતે પાણી છે એ ઘરે ઘરે મળે છે એવી રીતે શું બધેને પાણી મળી રહે છે? ના, અમુક ગામડાઓમાં આવી વ્યવસ્થા હોતી નથી. તો આપણે એમ કહીએ કે જેને બધાને આપણે પાણી મળે છે અથવા તો અમુક લોકોને પાણી નથી મળતું તો એનું જીવન કેવું હશે પાણી વગરનું આપણે કલ્પના કરી શકીએ? આપણે એક દિવસ ઓછું પાણી આવે પાણી મળે તોય આપણે છે હેરાન થઈ જઈએ છીએ. તો આવી રીતે પાણી ઓછું મળે તો હેરાન થઈ જાય, જેને પાણી નથી મળતું એની કેવી હાલત થાય છે? પછી ઘણા એવા કરે છે કે આવી નગરપાલિકાની કનેક્શનની લાઈન આવતી હોય તો એમાં પૈસા ન ભરવા પડે, એટલા માટે ઘણા લોકો એવા કરતા હોય કે જે આવી કનેક્શન નગરપાલિકાનું કનેક્શન હોય પાઇપલાઈન હોય એ પાઇપલાઈનમાં છે એ સીધી પોતાના ઘરે પાણીનું કનેક્શન જોડી દે છે નગરપાલિકાને જાણ કર્યા વગર, એટલે કે શું એને પાણી ભરવું ન પડે. તો શું આ યોગ્ય કહેવાય? કારણ કે આપણે છે જે લોકો પાણી વપરાશ કરે છે પૈસા ભરે છે એની આડેથી આપણે છે આવી રીતે કરનારા છે એ મફતમાં પાણી પૂરે છે તો એ યોગ્ય કહેવાય નહીં. પછી ઘણા એવા છે કે જેની પાસે ત્રેવળ છે સગવડ છે એ લોકો છે એ જમીનમાં ઊંડા ઊંડા બોર કરાવી અને પાણી છે એ ખેંચી દે છે. તો સામે જે ગરીબ વર્ગ છે આવી વ્યવસ્થા નથી કરી શકતા એને નુકસાની જાય છે.
ખરેખર તો ધરતી ઉપર પાણી છે એ બધા માટે છે, તો બધાને પાણી છે એ મળવું જોઈએ. અને આ બધાને પાણી છે એ નથી મળી રહેતું અને બધા પૂરો સપોર્ટ નથી આપતા, એટલે આપણે છે એ આ પાણીના છે પૈસા ચૂકવવા પડે છે, પાણી મગાવવું પડે છે, એવું થાય છે. જો બધાએ હળીમળીને પાણીનો વપરાશ કરે તો કોઈને છે એટલું પુષ્કળ પાણી છે, કોઈને પાણીના પૈસા આપવા પડે નહીં. તો આ રીતે છે ઈ છે. અહીંયા આપણે એક છે ઈ તમારા પાઠ્યપુસ્તકની અંદર અહીંયા આ એક બિલ આપેલું છે પાણીના વપરાશનું. આપણે જેમ લાઈટ બિલ આવે ને એમ આપણી ઘરે પાણીનું છે ઈ બિલ પણ આવતું હોય છે. તો આ એક બિલ છે, કોના દ્વારા છે? તો કે સુરત છે ઈ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ત્યાંથી આવેલું એક બિલ છે, બરાબર. તો એ બિલ છે, એ બિલ આપણે એમ ચૂકવીએ છીએ, તો એ બિલ આપણે ક્યાંથી છે ઈ આવે છે અને કેટલું ચૂકવવું પડે છે? તો આ બિલ છે ઈ બિલ સુરત નગરપાલિકામાંથી આવે છે, બરાબર. તો આવી રીતે કોઈ પણ સિટીમાં આપણે રહેતા હોય, ખંભાળિયામાં રહેતા હોય, રાજકોટમાં, જામનગરમાં, તો એવી રીતે નગરપાલિકા દ્વારા બિલ આવે છે. તો એ બિલમાં આપણે આપણું નામ હોય છે, આપણે વાર્ષિક પાણીનો કેટલો વપરાશ કરીએ છીએ, મહિને મહિને પાણીનો કેટલો વપરાશ કરીએ છીએ એ લખેલું હોય છે. એ વપરાશ આધારિત આપણે કેટલા પૈસા ચૂકવવા પડે છે એ લખેલું હોય છે એ બધું. અને બિલ કોનું નામ છે, એ કનેક્શનનું જોડાણ તમારું છે તો એ કનેક્શનનું જોડાણ લખેલું હોય છે, એ બધું છે એ બિલમાં આપેલું હોય છે. તો એ બિલના આધારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે કે એ પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે બિલના આધારે, આ બિલ કઈ ઓફિસથી આવ્યું? પહેલો પ્રશ્ન એ છે કે આ બિલ કઈ ઓફિસથી આવ્યું? તો કે આ બિલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાંથી આવ્યું. જોડેલું હોય તો આપણી ઘરે પણ બિલ આવતું હોય, આપણે ખ્યાલ હોય નહીં, આપણા પપ્પાને ખ્યાલ હોય એમ, તો પૂછી લેવાનું આપણે. હા, નગરપાલિકાનું હોય તો આપણે પણ આવતું હોય, અથવા તો ગ્રામ પંચાયતનું હોય તો ગ્રામ પંચાયત તરફથી પણ એવી પહોંચ આવે પાણીના પૈસા ભરવા માટેની, તો એ પણ આવતી હોય છે. અને એ ક્યાંથી મોકલવામાં આવે? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી બિલ મોકલવામાં આવે છે. ગ્રામ પંચાયતનું હોય તો ગ્રામ પંચાયત દ્વારા છે એ, ગ્રામ પંચાયત ગામડાઓમાં હોય તો ગ્રામ પંચાયતમાંથી આવે છે. પછી બીજું એમ કે આ બીજો પ્રશ્ન એમાં એમ કે છે કે હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે? આની અંદર બિલની અંદર ઉપર લખેલું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાઈડમાં લખેલું છે, અહીંયા જો આ લખેલું છે કે આઈએમ લખેલું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને એની બાજુમાં જરાક બેસ કરી લખે છે હાઇડ્રોલિક વિભાગ. એટલે આ હાઇડ્રોલિક વિભાગ આપણે પાણી છે એ વિભાગમાંથી આપણે આવતું હોય, એટલે એ એક પ્રાઇવેટ એ વિભાગમાંથી પાણી મગાવતા હોય એટલે ત્યાં છે એની સાથે જોડાયેલું એટલે નામ લખેલું હોય. પછી ઘણી વખત છે આપણે ઘણી જગ્યાએ આજુબાજુના ગામડાઓમાં ને પાણી આવે છે, દાખલા તરીકે આમ આપણે જોઈએ છે ગામડાઓમાં મોટા ભાગે જોઈએ પારથર છે, લાલુકા છે, લાલપેડા છે, અથવા તો આમ માંજા કે ગામડાઓ કહીએ છીએ, સુતારિયા, ભંડારિયા, તથિયા, એ બધા ટૂંકમાં આજુબાજુના ગામડાઓ છે, એ ગામડાઓમાં જે પાણી આપેલ છે એમાં છે એ ગ્રામ પંચાયતની સાથે વાસ્મો છે, વાસ્મો પાણી પુરવઠા એમ લખેલ છે. એટલે કે એ કંપની દ્વારા છે
એ પ્રોજેક્ટ દ્વારા આપણે પાણી મળે છે એટલે એનું નામ લખેલું હોય એમ આ પ્રોજેક્ટ દ્વારા પાણી મળતું હોય એટલે એનું નામ છે સાથે જોડેલું છે ત્યાર પછીનો એક પ્રશ્ન છે કે બિલ કોના નામ પર છે અહીંયા બીજો પ્રશ્ન એ છે કે આ બિલ કોના નામ પર છે તો એમાં લખેલ છે કે આ બિલ ભુજલ પટેલ નામ પર છે ભુજલ પટેલ ના નામ પર કોના સોરી નામ પર તો ભુજલ પટેલ ના નામ નામ પર છે પછી એમાં એમાં ત્રીજો પ્રશ્ન છે કે દર મહિને કેટલા પૈસા ચૂકવવા પડે દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એ અલગ અલગ હોય આ બિલ ની અંદર આપેલું છે માં દર મહિને 170 રૂપિયા જેવું ચૂકવવા પડે છે તો આ દરેકનું અલગ અલગ હોય આમાં દર મહિને 170 રૂપિયા જેટલું બિલ આવે છે તો એવું ફિક્સ ના હોય કે એટલા એટલા જ પૈસા છે ઈ આ એટલા જ હોય એમ દર મહિને અલગ અલગ આવતા ઈ પાણીના વપરાશ ઉપર આધારિત હોય બરાબર પછી જે તે સ્થળ સ્થળ ઉપર આધાર અમુક સ્થળમાં છે પાણીનો ભાવ છે આ રીતે રાખે ભાવ આ રાખે અમુક માં અમુક માં છે એ ફિક્સ જ અમુક માં વપરાશ આધારિત અમુક માં ફિક્સ હોય કે ભાઈ દર મહિને છે ઈ 200-300 ભરવાના 100 રૂપિયા ભરવાના કોઈ જગ્યાએ એમ હોય કે દર મહિને 500 ભરવાના કે એમ અલગ અલગ ભાવ છે ચૂકવેલો હોય છે સ્થળ પ્રમાણે અલગ અલગ ભાગ છે એ આપવામાં આવતો હોય છે પછી શું એમ કે છે કે શું તમારે પાણીનું બિલ આવે છે તો કે હા આપણે આવતું હોય તો લખવાનું ના આવતું હોય તો કે ના નથી આવતો અમારે ઘરે જ છે એ બોર કરાવેલું છે અથવા તો પાણીનો કૂવો છે તો એ તમે તમારી આધારે લખી શકો દરેક જગ્યાએ પાણીનો એક જ ભાવ હોય પછી ચોથો પ્રશ્ન એમ કે છે દરેક જગ્યાએ પાણીના એક જ ભાવ હોય તો અહીંયા લખવાનું જવાબમાં ના દરેક જગ્યાએ એક સરખા ભાવ હોતા નથી દરેક જગ્યાએ પાણીના કે એક સરખા ભાવ હોતા નથી જુદા જુદા ભાવ હોય છે કોઈ જગ્યાએ મહિનાના 100 રૂપિયા હોય તો કોઈ જગ્યાએ મહિનાના 200 રૂપિયા હોય કોઈ જગ્યાએ 300 રૂપિયા હોય એમ અલગ અલગ ભાવ હોય છે બરાબર તો આવી રીતે પછી બીજું કે આપણે એ પણ કરી શકીએ કે જે લોકોને પાણી મળતું નથી તો એનું શું તો કે એના માટે પણ આપણે કંઈક કરી શકીએ શું તો કે ઘણા જગ્યાએ ઘણા લોકો સેવાભાવી લોકો એવા હોય છે કે જે વિસ્તારમાં પછાત વિસ્તારમાં પાણી ઓછું હોય પાણી મળી રહેતું ન હોય ત્યાં આવા લોકોનું મદદ કરવા વાળા લોકોનું એક ગ્રુપ હોય એ ગ્રુપ વાળા લોકો ભેગા મળી અને આ જે તે અછત વાળા પાણીની અછત વાળા વિસ્તારના લોકો છે એને પાણી પહોંચાડવા માટે મદદરૂપ કરતા હોય છે ઘણા લોકો એવા હોય છે કે ઈ આવા વિસ્તારમાં છે એ નદી તળાવ છે એ નદી તળાવોનું છે ઈ તળાવ છે સરોવર છે એનું ખોદકામ કરાવે છે કે ચોમાસા પહેલા કે જેથી કરીને વરસાદ આવે તો અહીંયા છે ખોદકામ કરેલું હોય એમાં પાણીનો સંગ્રહ થાય અને લોકોને પાણી મળે ઘણી જગ્યાએ આવી રીતે કુવા કે હોય ને તળાવ કે બુરાઈ ગયા હોય તો એને છે ઈ
ફરી પાછા સાફ કરી અને નવા બનાવે છે, પાછા શરૂ કરાવે છે અથવા તો નવા બનાવડાવે છે, એવા કામ કરતા હોય છે. એ તો આવી રીતે આવા છે એ મદદ કરવા વાળા લોકો હોય, મદદ કરતા હોય. એવો જ અહીંયા એક સંઘની વાત કરવાની છે કે એવો જ એક સંઘ છે કે જેનું નામ છે તરુણ ભારત સંઘ. આપણે એવું ગ્રુપ કહીએ કે જેનું નામ છે તરુણ ભારત સંઘ. આ સંઘમાં જોડાયેલા લોકો છે એ લોકો છે એ અછતવાળા પાણીની અછતવાળા વિસ્તાર છે ત્યાં લોકોને પાણી મળી રહે એના માટેની વ્યવસ્થા કરતા હોય છે. તો એવી એક અહીંયા ઘટના છે, પ્રસંગ છે કે આ આ સંઘ છે એને એક વૃદ્ધાવસ્થા વાળા માજી હતા દડકી બેન, દડકી માઈ, એને પાણી પાણી પૂરું પાડવા માટેની મદદ કરી હતી. કેવી રીતે કરી હતી તો કે આ છે એક અહીંયા જે તમારે ફોટો પાઠ પુસ્તક આપેલો છે એમાં એ દડકી માઈ નો ફોટો આપેલો છે. એ રાજસ્થાનના અલસર અલવર જિલ્લામાં રહેતા હતા અને ત્યાં રાજસ્થાનમાં પાણીની છે તંગી ઓછી હતી. એ લોકોને ઘણે ઘણે દૂર જઈ જઈ અને પાણી ભરવું પડતું હતું અને પાણીનો સંગ્રહ કરવો પડતો હતો. સ્ત્રીઓ છે એ આખો દિવસ છે સવારનું ફટાફટ પોતાનું ઘરનું કામ કરી અને એનો લગભગ આખો દિવસ તો આ પાણીનો દૂર દૂર જઈ પાણી ભરવા માટે આખો દિવસ તો પાણીનો સંગ્રહ કરવામાં વયો જાય. એટલે આવી રીતે સ્ત્રીઓ છે પાણીના બેડા લઈ અને દૂર દૂર જાય છે અને પાણી ભરી ભરી બેડા ભરી ભરીને ઘરે છે એ પાણીનો ટાંકી કે કોઈ પણ હોય એમાં પાણીનો સંગ્રહ કરે છે. પણ આ દડકી બેન છે એ દડકી બેન તો છે એ ઉંમરમાં મોટા, એને તો પાણી ભરી શકે નહીં. તો આવા દડકી બેન જેવા તો વૃદ્ધ છે એ ઘણા લોકો ગામમાં હોય તો એની મદદ કરવા માટે એ લોકોને છે એ પાણી ઓછું હોય એટલે કૌવા ને બધું છે એ સુકાઈ જાય છે પાણીમાં, એમાં પાણી હોતું નથી. જે એને પાલતુ પ્રાણીઓ છે એને પણ આવી રીતે દૂર દૂરથી પાણી ભરીને પાવા પડે છે. એટલે આ લોકોએ છે એ સમૂહમાં બધાએ ભેગા મળી અને એ ગામમાં એક તળાવ બનાવ્યું અને પાણીઓને છે એ મુશ્કેલી ન પડે, પાણીઓને પ્રાણીઓને પણ પાણી પીવાની મુશ્કેલી ન પડે અને યોગ્ય ખોરાક મળી રહે એટલે એ લોકોએ છે તળાવ બંધાવ્યું અને એના ખોરાકની અને પાણીની છે એ વ્યવસ્થા કરી. તો આવી રીતે છે એને ત્યાંના લોકો છે એ લોકોની અને દડકી માઈની છે એ મદદ કરી હતી. તો આવી રીતે બીજા ઘણા પણ લોકો છે એ અછતવાળા વિસ્તાર વાળા લોકોને છે એ મદદરૂપ થઈ શકે, બરોબર. તો અહીંયા આપણો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. આ પાઠની અંદર આપણે શું શીખ્યા તો મુખ્ય ત્રણ બાબતો યાદ રાખવાની. એક તો છે કે પાણીનું મહત્વ આપણે શીખ્યા કે આપણે હંમેશા પાણીની બચત કરીને જ કરકસર કરીને જ પાણીનો વપરાશ કરવો જોઈએ. બીજું આપણે પાણી છે એ કઈ કઈ જગ્યાએથી કઈ કઈ સ્થળોએથી મેળવીએ છીએ એ શીખ્યા. અને ત્રીજું કે આપણે છે એ આપણી યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને પણ આપણે મદદ કરવી જોઈએ, બરાબર. તો અહીંયા આ પાઠ આપણો પૂર્ણ થાય છે. અસ્તુ.